નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર હરિનિવાસ અને આપ આનંદ લઈ રહ્યા છો મારા ઇલેક્શનના વિડીયોનો. આમ તો આ ચેનલનું નામ છે સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતિ, જેવું એનું નામ એવું એનું કામ. તમને સંસ્કૃતિ લગતી બધી માહિતી અહીં મળી જાય, જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ, અને જે સંસ્કૃત ભાષાનો આનંદ લેવા માંગતા હોય, સંસ્કૃત લિટરેચરનો આનંદ લેવા માંગતા હોય, એમના માટે સરળ ભાષામાં અહીં સંસ્કૃતની ઘણી બધી રચનાઓ અને ઘણું બધું લિટરેચર, 3000 જેટલા વિડીયો છે, તમે આનંદ લઈ શકો છો. અત્યારે ચાલી રહ્યું છે કામસૂત્ર, મજા લો, વિડીયો જુઓ અને સારું લાગે તો મિત્રો સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો મિત્રો, કેમ કે મને ટેવ નથી એટલે હું કહેવાનો જ ભૂલી જાઉં છું. તમે બીજા જે વિડીયો જોયા છે મેં એક વખત કીધું જ નથી કે તમને કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, પણ સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમે મારા વિડીયોથી જો કંઈ લાભ લીધા છે તો એનો લાભ મને પણ મળી શકે. ધન્યવાદ. હવે ઇલેક્શનની કામગીરી આખા દિવસની શરૂ થઈ રહી છે મિત્રો. ધ્યાન રાખજો, તમારું મશીન સીલ થઈ ગયું હતું, તમે 7:45 જ રેડી થઈ ગયા, 8 વાગે તા પહેલાં તમે કોઈને મતદાન નહીં કરાવી શકો. કેમ કે જે સમયે મત આપશે પેલી પ્રિન્ટ કાપલી ઉપર એનો ટાઈમ નીકળે, તમારું મશીન કેટલા વાગે ચાલુ થયું એનો ટાઈમ નીકળે. હું તો આમ કહું છું કે તમે સીલ કરતી વખતે તમારા જે મશીનને સ્વિચ ઓફ કર્યું હશે ને, ના કર્યું હોય તો હવે આ વિડીયો પછી યાદ રાખજો કે સીલિંગની પ્રક્રિયા શરૂ કરશો ત્યારે મશીનને સ્વિચ ઓફ કરવાની છે. તો એ મશીનને 8 વાગે જ તમારે ઓન કરવાનું છે. 8 વાગે મશીન ઓન કરો, પહેલો જે તમારો મતદાતા ઊભો હોય એને આવવા દો. પહેલા મતદાન ઓફિસર પાસે એની ચકાસણી કરશે કે ભાઈ પોતાનો આઈ કાર્ડ લઈને આવ્યો એ જ માણસ છે, એ તમારા જે મતદાર યાદી છે એમાં ટીક કરશે બરાબર જોઈને કે હા ભાઈ આ હરિનિવાસ તિવારી જ આવ્યા છે, એમની જગ્યાએ કોઈ બીજો તો નથી આવ્યો. એ આખો દિવસ એને એ જ કામ કરવાનું છે. તમારા દરેક જે મતદાન ઓફિસર છે, પહેલા બીજા ત્રીજા પોલિંગ ઓફિસર છે, એમના 3-3 કામો યાદ રાખો. જે પેલો ઓફિસર છે એ ઓળખ પ્રસ્થાપિત કરે, ઓળખ પ્રસ્થાપિત કર્યા પછી એના જે મતદાર યાદી છે, બેન હોય તો લીટો મારીને ઉપર નંબર ઉપર ગોળ કુંડાળું કરવાનું, ભાઈ હોય તો એકલો લીટો મારવાનો, અને જો અન્ય એટલે કે જેને માસી બાકો છો, જેને નપુંસક કહેવાય છે, એવા કોક આવ્યા હોય તો એનામાં ઉપર નંબર ઉપર ને એની બાજુમાં કુંડાળો કરવાનો. આટલું જ. તો પહેલી કામગીરી ઓળખ સ્થાપિત કરવાની, બીજી કામગીરી લીટા કરવાના, ત્રીજી કામગીરી છે કે સ્ત્રી પુરુષના આંકડા ઉપર ટીક કરતા જાય, એટલે તમને 2 કલાક પછી જ્યારે આંકડા આપવાના હોય તો કેટલા સ્ત્રી કેટલા પુરુષ એ તમને મળી રહે, બરાબર છે. જોડે જોડે જે ભાગ ક્રમાંક જે મતદાર યાદીમાં જ્યાં એનો નંબર છે એને જોરથી બોલવાનું છે. હવે પેલો મતદાતા જે છે તમારા બીજા ઓફિસર પાસે પહોંચશે, એ સૌથી પહેલા એની આંગળી પર 80 નિશાની મારશે. જો 80 નિશાની ના મારવા દે તો એને કહી દે ભાઈ પાછો જા, તારે મત નથી આપવાનો. તો નિશાની મારતા પહેલા જોઈ લે એને આંગળીમાં ગ્રીસલીન વગેરે કંઈ લગાડી નથી, આમ તો એ બધાથી કંઈ અસર થતી નથી. આ 80 એવી જ હોય છે, એને કહેવાય છે અવિલોપ્યશાહી, જે ક્યારે લોપ થતી નથી, નાખૂન કપાતા કપાઈ જાય ત્યારે જ નીકળે, નહીં તો ત્યાં સુધી એની નિશાની રહ્યા જ કરે. આ નેલ પોલિશની જેમ કોઈનાથી સાફે નથી કરી શકાતી, પણ છતાંય એને કોઈ એવો કેમિકલ લગાડ્યો તો એને કહેવાનું પહેલાં રૂમાલ કાઢી લે અને લૂછી લે, નહીં તો તારા પેન્ટથી પાછળ લૂછી નાખ, આ સાફ કરી નાખ, પછી હું એને 80 લગાડીશ. એ 80 લગાડી દેવાય. 80 લગાડ્યા પછી જે 17કાનો રજીસ્ટર છે એમાં એની નોંધ કરવાની છે. એપી કાર્ડ વગેરે જે લઈને આવ્યું હોય એની નોંધ, મતદાતા ભાગ નંબર તો જે બોલ્યા હતા એ લખી જ લીધું છે, અને છેલ્લે જો ભણેલો ગણેલો હવે તો બધા મોટા ભાગે ભણેલા આવતા હોય છે તો એમની સિગ્નેચર કરાવવાની, નહીં તો અંગૂઠાનું નિશાન લેવાનું છે. પહેલું કામ એનું થયું આંગળી પર નિશાની કરવી, બીજું કામ એનું થયું 17કાનો એન્ટ્રી કરવી, અને ત્રીજું કામ છે પેલી કાપલી જે છે ને એને આપવી કે જા ભાઈ. હવે એ કાપલી લઈને જાય તો તમારા ત્રીજા ઓફિસર પાસે જશે, એને એક આપલી આપશે, એ આપલીના આધારે પેલો કંટ્રોલિંગનું બટન દબાવશે અને એને મત આપવા જવા દેવાનું કહેશે. હવે એની 3 કામગીરી કઈ છે? પહેલી
જે આંગળી પર સ્યાહી મારેલી છે એને ચેક કરે કે ભાઈ નિશાન કરેલું છે, બરાબર છે, કાપલી લે, કાપલીને મૂકી દે અને કંટ્રોલિંગનું બટન દબાવે અને પેલો જ્યારે મત આપે ત્યારે બીપનો અવાજ થયો કે નહીં એની કાળજી રાખે. તમારા પહેલા જે મતદાન અધિકારી છે એમની સરસ કામગીરી તમને બહુ રાહત આપશે. કેમ કે ઘણી વખત યોગ્ય આઈ કાર્ડ ના હોય તો લોકો માથાકૂટ કરે, તમારી પાસે ઘડી ઘડી મોકલી આપે કે સાહેબ મતદાન કરી શકે કે નહીં. એને સમજાવી દો કે ઓળખ પ્રસ્થાપિત થઈ જાય એવો કોઈ પણ આઈ કાર્ડ ચાલે, સરકારી હોય, એની શાળાનો હોય, એના કોલેજનું હોય, એની કંપનીનું હોય, એ બધા જ ચાલે છે. એનીથી એની ઓળખ પ્રસ્થાપિત થવી જોઈએ, એના પર એવો સિક્કો હોવો જોઈએ કે ફોટો અને માણસ આ એક જ છે અને એ તમારા મતદાર યાદીમાં પણ હોય, એટલે કામ પતી ગયું. 17 જેને કાપલી આપે એની એન્ટ્રી ચોક્કસ થાય એની કાળજી રાખે બીજો મતદાન અધિકારી, તો તમે સમજી લો કે એની કામગીરી પરફેક્ટ છે. અને ત્રીજો મતદાન અધિકારી જે છે બહુ મહત્વપૂર્ણ છે, કેમ કે જેટલી વખત એને કંટ્રોલ યુનિટ દબાવ્યું છે એટલી વખત ત્યાં બીપનો અવાજ આવ્યો કે નહીં મત આપતી વખતે એની કાળજી રાખે. કેમ કે આ તો તમારા જેવા બોલ્યા જ કરે આખો દિવસ, મુશ્કેલી થઈ જાય, ઘણી વખત ધ્યાન ના રહે, ઘણી વખત યાદ ના રહે, તો એવી સ્થિતિમાં આપણી મુશ્કેલીમાં મુકાઈએ. તો એ બધાને પ્રોત્સાહિત કરો અને સરસ રીતે એમની પાસે કામગીરી લેવાની જવાબદારી તમારી છે. દર 2 કલાકે તમારે આંકડા મોકલવાના છે, પણ તમે દર 2 કલાકે નહીં, હું આમ કહું છું દર 1/2 કલાકે એક વખત જ્યારે પણ તમારી પાસે સમય હોય, દાખલા તરીકે બહુ લાંબી લાઈન છે તો વચ્ચે તમે ચેક કરવા ના જાઓ, કદાચ 1 કલાકે ચેક કરવાનો ટાઈમ ન મળે, કંટ્રોલ યુનિટનું બટન દબાવીને જોઈ લો કે કેટલા મત બોલી રહ્યા છે. ટોટલ બટન દબાવીને જોઈ લો, ટોટલ બટનમાં જે મત બોલતા હોય 17 કામાં એટલી એન્ટ્રી છે કે નહીં, એટલી કાપલીઓ પ્લાન પાસે છે કે નહીં. અને એના માટે જે ત્રીજો અધિકારી છે એને કહો કે જેમ જ 50 મત પૂરા થાય એમ જ એને એક રબર મારીને અને એ કાપલીઓ જુદી મૂકતા જાય, 50-50 બંડલ બનાવતા જાય. હવે ધ્યાન આપો, જો બધું સરળ ચાલે તો બધું બહુ સરસ છે. તમારે સવારે એક સોગંદનામું કરવાનું હતું બધા એજન્ટની સિગ્નેચર કરીને કે ભાઈ કોઈ ગુપ્તતાનો ભંગ કરશે નહીં. ત્યાંથી તમારી આજની કામગીરી મતદાનની 8 વાગે શરૂ થવાની હતી. હવે બધું જ બરાબર ચાલે ત્યાં સુધી કંઈ વાંધો નહીં, પણ કોક આવ્યું અને પાછળ બેસેલા એજન્ટે કીધું કે આ તો ભાઈ હરિનિવાસ તિવારી નથી, આ તો એમના ભાઈ છે, એમના જેવી શકલ છે, આઈ કાર્ડથી તમને થાય કે બધું બરાબર છે તો તમે મત આપવા દેશો, નહીં તો તમે પણ મત નહીં આપવા દેશો, પણ એ વાંધો લેતા પહેલા એજન્ટ પાસેથી પૈસા જમા કરાવવાના છે તો જ વાંધો લઈ શકે. કોઈ આમ કે ભાઈ આ તો હરિનિવાસ નથી, આમ નહીં, આમ તમે ગમે તે બોલો, અમને પહેલા પૈસા જમા કરો, એને પાવતી આપી દો, પૈસા લઈ લો અને પછી એનો વાંધો લો, સ્વીકારો અને પેલાને ચકાસો તમે કે બરાબર એ છે કે નહીં. હવે મોટા ભાગે આમ કોઈ બોગસ મતદાન માટે આવતું નથી. અને જો તમને લાગે કે ખરેખર આ હરિનિવાસનું કાર્ડ લઈને પ્રેમ નિવાસ આવ્યા છે તો તમે તરત એને કહો કે ભાઈ પાછો જા, તું નથી, આ ગામવાળા તને ઓળખે છે. પેલો કહે કે ના હું તો હું જ છું, તો પછી ધ્યાનથી એને ચેક કરી લો. જો ખોટો નીકળે તો પોલીસના હવાલે કરો અને સાચો નીકળે તો મત આપવા દો. ખોટો નીકળે તો એને પોલીસના હવાલે કરો અને પહેલાના પૈસા પાછા આપો એજન્ટના, અને સાચો નીકળે તો એને મત આપવા દો અને પહેલાના પૈસા જપ્ત કરી લો, સાંજે તમારે જમા કરાવવાના છે. આમ તો આ બધી હવે ખાના પૂરતી છે, એવી કોઈ સ્થિતિ આવતી નથી. જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના નામે મત આપી જાય અને પછી એ વ્યક્તિ મત આપવા આવે તો થોડુંક અઘરું પડે, કેમ કે પેલો કે મેં તો મત આપ્યો જ નથી, મારી આંગળી પર નિશાની નથી, જોઈ લો તમે, અને મારો મત પડી ગયો પણ મારે તો મત નાખવો છે. તો તમને કેટલાક બેલેટ પેપર આપવામાં આવ્યા હશે, એના દ્વારા એ મતદાન કરશે, એનામાં તમે નોંધ કરશો. એ બધી વિગતો તમારે આખો દિવસ જો સરસ કામગીરી ચાલશે તો એ વારા નહીં આવશે. મને છેલ્લા 10 વર્ષનો અનુભવ છે અને એ 10 વર્ષમાં મને એવું યાદ નથી આવતું કે એકે ટેન્ડર મત, જેને સુપ્રત કરેલા મત કહો છો, પડ્યા હોય. નથી. કોઈ ગુપ્તતાનો ભંગ કરે તો તમારે એને શિક્ષા કરવાની છે. કોઈ ત્યાં આવીને આમ કરે કે ભાઈ મત તો મારે આપવો જ છે આપવો છે, અથવા કોઈ બીજી રીતે કમલ બનાવવાની કોશિશ કરે કે કોઈ બીજી રીતે આ વખતે તો બધાનો સફાયો ઝાડુ કરી દેશે, એવું કંઈ પણ બોલે નહીં, તો એ ગુપ્તતાનો ભંગ કહેવાય.
અને એવા વ્યક્તિને તમે ટકોર કરશો કે પ્લીઝ કીપ સાયલેન્સ, જો ના માને તો એને મત નહીં આપવા દેવાનો અને એને મોકલી દેવાનો, પોલીસના હવાલે કરી દેવાનો, આ તમારી સત્તા છે. કોઈ એવો આવ્યો જેને બધી કામગીરી પૂરી કરી, કંટ્રોલ યુનિટનું બટને તમે દબાવી દીધું અને પેલો વીવીપેટ વ્યૂ પાસે પહોંચ્યો અને ત્યાં જઈને કે યાર મારો તો મન જ નહીં, હું મતદાન નથી કરવાનું. સમજાઈને મતદાન કરાવી દો તો સારી વાત છે, પણ ત્યાં આવીને કોક તમને હેરાન જ કરવા આવ્યો તો પછી શું કરવાનું? તો ભાઈ એ સ્થિતિમાં એને મત આપેલ નથી એવું એના સતર્કામાં નોંધ કરવાની. તમે એને ફરજ ના પાડી શકો, એને પાછું જવું હોય તો જઈ શકે છે. હવે તમે કહેશો કે મારું તો કંટ્રોલ યુનિટનું બટન દબાઈ ગયું છે, હવે હું એમાં શું કરું? હે, બીજો મતદાતા જે આવશે ને એ એક દબાયેલા બટન સાથે મતદાન કરી શકશે, એટલે તમારે બીજી વખત બટન દબાવવાની જરૂર નથી. પણ સતર્કાની નોંધ અને તમારા રિઝલ્ટમાં આ ફેરફાર દેખાવો જોઈએ. તમે કહો કે ઠીક છે ગયો, કોઈ પણ બટન દબાઈ દેશે, થઈ ગયું, વાર્તા પતી ગઈ, એવા કોઈ એમાં પડવાનું નહીં. બધી જગ્યા સીસીટીવી કેમેરા છે, આ વખતે તો લાઈવ ઘણી જગ્યાએ લાઈવ બતાડવામાં આવશે. કંટ્રોલ તમારું આખું બૂથ ત્યાં લાઈવ દેખાતું હશે. એટલે આપણે એવી કોઈ કામગીરી કરવાની ક્યાં જરૂર છે? આપણે તો જે કામગીરી કરી રહ્યા છીએ કંઈ ઓછી છે કે આ વધારાની કામગીરી કરવી? તો અંધશક્ત સાથે સાથીદાર આવ્યો હોય એ એક જ વખત એક વ્યક્તિ સાથે મતદાન કરી શકે છે. એની પોતાના મત માટે ડાબી આંગળી પર નિશાની કરવાની છે, અને કોકની સાથેદાર તરીકે આવ્યો છે તો એની જમણી હાથની પહેલી આંગળી પર નિશાની કરવાની છે. એક જ વ્યક્તિ એક કરતાં વધુ લોકોનો સહાયક બનીને ના આવી શકે એની કાળજી તમારે લેવાની છે. આ તમારી આખા દિવસની કામગીરી સરસ રીતે ચાલી રહી છે. જો મશીનમાં કોઈ મુશ્કેલી ના ઊભી થાય, એની બેટરી લો વગેરે ના થાય તો બધું સારું છે, પણ જો કોઈ કારણસર વીવીપેટ બદલવાનો વારો આવે તો જે તમને સૂચના હોય કેટલું વીવીપેટ બદલી શકાય તો બદલજો, નહીં તો આખો યુનિટ બદલાશે. અને આખો યુનિટ બદલાઈને તો તમારે એકરારનામું ફરીથી કરવું પડશે, ફરીથી મોકપોલ કરવું પડશે. પણ આ વખતે 50 મત નથી નાખવાના, એક એક મત નાખીને મોકપોલ કરવાનું છે, એની કાળજી રાખો. હવે એક બીજી વસ્તુ રહી ગઈ. કોક આવે ને આમ કે સાહેબ મેં તો બટન દબાવ્યું તો બીજાનો મત બીજાનો નીકળ્યો, એને ટેસ્ટ બોટ કહેવાય છે. તમે આમ હિન્દીમાં બધા વિડીયો વિસ્તાર સાથે છે, એને જોઈ શકો છો તમે કે ટેસ્ટ બોટ કોને કહેવાય, ટેન્ડર મત કોને કહેવાય, આ બધું અને કેમ આ ઉભા થાય આ બધું. તો જે આ પ્રમાણે કરે એને બરાબર સમજાવી દો કે ભાઈ બીજી વખત ટેસ્ટ બોટ આપી શકાશે, તું બીજી વખત મત આપીશ ત્યારે જોઈ શકાશે, એજન્ટ પણ જોઈ શકશે, અમે પણ જોઈશું. પણ એ ટેસ્ટ બોટ માટે જો એ સાચું નીકળ્યું તો તું રાજા, અને ખોટો નીકળ્યો તો પહેલાં જેલમાં જવાનો વારો છે. અને એમાં નોન વેલેબલ છે, એમાં બેલ નથી મળતા, એટલે તારે જેલમાં જવું જ પડશે. તું કહેતો હતો ત્યારે કસોટી મત કરાવી દઈએ, એને ટેસ્ટ બોટ કહેવાય છે. તો મોટા ભાગે તો કોઈ એવી માથાકૂટમાં પડતું નથી, પણ કોકને બહુ ખાતરી હોય, બહુ વિશ્વાસ હોય અને એવું કંઈક કરાવે તો એ આખી પ્રોસેસ તમારે ટેસ્ટ બોટની અથવા કસોટી મતની કરાવવી પડે. એ પ્રમાણે આખા દિવસનું તમારું કામગીરી સુચારુ રૂપથી પૂરી થાય. સાંજે તમારે ફરીથી ક્લોઝ બટન દબાવીને પાછળથી મશીનને બંધ કરીને અને આખા એને અંદર મૂકીને એને સીલ કરવાનું છે. એકરારનામા પર મતદાન પૂરું થયું એની વિગત કરવાની છે, બધા એજન્ટોની સહી લેવાની છે. બધા એજન્ટની સહી તમે સવારથી કરાવી લેશો તો વધારે લાભમાં રહેશો, કેમકે છેલ્લે ઘણી વખત એજન્ટને ભાગવાનો વારો આવે. પણ એમને કહેવાનું કે ભાઈ રિઝલ્ટ જોઈ લો, રિઝલ્ટ એટલે ટોટલ કેટલા મત પડ્યા છે, 70 ગામાં એનો હિસાબ કરીને એમને આપવાની હોય છે એક એક કોપી. એ 70 ગામ માટેનો વિડીયો આપણે એક સ્પેશિયલ વિડીયો એના માટેનું તમને બતાડીશ અને એમાં બધી વિગતો તમને બતાડીશ. એ વિડીયો તમને કાલે જોવા મળશે. આખા દિવસની કામગીરી પૂરી થઈ છે. કોઈ પણ સમસ્યા આવે મારો નંબર ક્યાં મળશે? મારા કમ્યુનિટી ઉપર મળશે. એ તમારે ત્યાંથી મેળવવાનો છે, એના માટે તમારે મારા ચેનલ પર જવું પડશે. ધન્યવાદ. અંતિમ વિડીયોમાં હું તમને બતાડીશ કે તમારે પાછા ડિસ્પેચિંગ સેન્ટર, જેને હવે રિસીવિંગ સેન્ટર તમે કહી શકો છો, ત્યાં જઈને કઈ રીતે તમારી બધી વસ્તુઓને જમા કરાવવાની છે. ધન્યવાદ.